અંજાર સચ્ચિદાનંદ મંદિર સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી સતાપર ગોવર્ધન પર્વતની મધ્ય સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી. ભાવી ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી હતી. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું અને મહારાજાએ રસિકગણોને ભક્તગણોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં મોક્ષ માટે ગુરુ વિનાશ અને સત્ય અસત્યનો વિવેક ક્યારેય પણ સમજાતો નથી. ગુરુ વિના મનુષ્યના જ્ઞાનદીપ પ્રગટ થતો નથી અને અજ્ઞાનને અંધકારનો નાશ પણ થતો નથી. ગુરુભવ સાગર ઉતારવાની નાવડી છે. વધુમાં માનવી જે કંઈ પદ પ્રાપ્ત કરતો હોય છે તેને ધ્યેયને વરે તેમાં મુખ્યત્વે માતા પિતા સાથે ગુરુ શિક્ષક પણ હોય છે. ગુરુના આશીર્વાદ દરેક ઉપર હોય છે પણ તે ભલે અદૃશ્ય હોય પણ તે અશક્યને પણ શક્ય બનાવવાનું સામર્થ્ય ધરાવતા હોય છે. રત્નાલ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજના આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે સચ્ચિદાનંદ મંદિર ખાતે સવારથી જ ભક્તજનોનો બહોળો પ્રવાહ જોવા મળ્યો હતો. અસંખ્ય ભક્તજનો હાજરી આપી અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. આશીર્વચન મેળવીને ધન્યતા પણ અનુભવી રહ્યા હતા, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મુંબઈ, બેંગ્લોર તથા વિદેશમાંથી પણ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવણી ભાવવિભોર સાથે ઉજવણી કરાઈ હતી અને તેમાં ભાવી ભક્તો ભારે સંખ્યામાં જોડાયા હતા. આમ અંજાર સચ્ચિદાનંદ મંદિર ખાતે સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાનો માતમ તો આપણે ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ગુરુ પૂર્ણિમાનો માતમ રહેલું છે. આજે પણ એ જ પરિસ્થિતિ, સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આજે જ્યારે ગોવર્ધન પરિસ્થિતિમાં રસિક પ્રતિદાન સંપ્રદાય દ્વારા રસિકો દ્વારા ગુરુ પૂજનનો એક ભવ્યથી ભવ્ય એવું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ પ્રસંગે આપણે ભગવાન પાસે, ગુજરાતજી પાસે, જમનાજી પાસે પ્રાર્થના કરી કે આવનાર જે સમય છે, ઘણો સમય વિકટમાં ભોગવો, હવે ભગવાન કૃપા કરે અને આ સમય છે, પુરાણનો મહાકાળ છે, જલ્દી જલ્દી પૂર્ણ થાય. ભગવાન પાસે પ્રાર્થના